નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં વાત કરીએ રાધનપુરની. રાધનપુર તાલુકાના સસ્તા અનાજના 58 દુકાનદારો હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે લોકોની દિવાળી બગડશે કે કેમ તે જોવાનું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો, જે 58 દુકાનદારો હડતાલ ઉપર ઉતરતા લોકોની દિવાળી બગડશે કે કેમ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે આગામી તહેવાર દિવાળી આવતાની સાથે જ હાલમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરતા લોકોની દિવાળી બગડશે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે સસ્તા અનાજના દુકાનદારો પોતાની માંગણીઓને લઈને દુકાનદારો હડતાલ ઉપર ઉતર્યા હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ તહેવાર આવી રહ્યા છે અને દિવાળી જેવા તહેવારોને લઈને ગરીબથી મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાને ખાંડ તેલ જેવી વસ્તુઓ મળતી હોય છે, જે લેવા માટે જતા હોય છે. બે મહિના અગાઉ અમારી 20,000 મિનિમમ કમિશન આપવાની વાત હતી, જે 300થી કાર્ડ ઓછા હોય એને અને 300થી ઉપર જેને કાર્ડ છે અને 20,000 કમિશન પૂરું થતું નથી અને પૂરું કરી અને સરકારે આપવું 1% ઘટ આપવી, આવા 4-5 મુદ્દા સાથે અમારું ગુજરાત ફેર પ્રાઇઝ શોપ બંને એસોસિએશનની લડત હતી. એને ગયા મંથની અમુક તારીખોની અંદર અમારા એસોસિએશનના 2-4 વ્યક્તિઓને બોલાવી અને સરકારે કહેલું હાથ માટણના તહેવાર પહેલાં કે તમને અમે આપી દઈશું અને નાખી દઈશું, ને સરકારે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી કે 35,000 કરોડ આજુબાજુનો બોજ આ સરકારની તિજોરી ઉપર પડે છે. પણ એ હકીકત માત્ર કહેવા ખાતર એમને 35,000 કરોડના બોજની વાત કરેલ છે. હકીકતમાં કોઈ પણ દુકાનદારને હજુ સુધી ઘણા બધા એક રાજ્યના દુકાનદારો છે કે એમને મિનિમમ કમિશન 20,000 નથી થતું અને એમના ખાતામાં એમને નાખેલું નથી. તો અમે એ બાબતે અમારી ન્યાયની લડત માટે અમે આજથી 1 નવેમ્બર 2023થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમારી માંગ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું અને લડત આપવી પડશે. તો અમારા બંને ગુજરાત એસોસિએશનના જે છે એની સાથે રહી, જિલ્લા એસોસિએશન સાથે રહી, અમે તાલુકા એસોસિએશન વતી સમર્થન કરીએ છીએ અને સંપૂર્ણપણે લડત આપશું. તમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ચલણ ધરડેટ નહીં કરીએ, દુકાન નહીં ખોલીએ, વિતરણ વ્યવસ્થાથી આગળ રહીશું. જે બાબતે અમે મીડિયા માધ્યમથી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે માત્ર દુકાનદારને સરકારશ્રી મોટા ચોર સમજી બેઠી છે, દુકાનદાર ચોર નથી. હકીકતમાં તો દુકાનદારને દુકાનદાર જે પરિસ્થિતિમાં જે ઉપયોગમાં આવે છે એ કોઈ બીજા કોઈ વિભાગો ઉપયોગમાં આવતા નથી. દુકાનદારને ન્યાય જે છે એ ન્યાય આપી અને સંપૂર્ણપણે એમને સાથે આપવું પડે.